આગામી તારીખ 22મી અયોધ્યામાં ભગવાન રામ મંદિરની ઉજવણી લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સાધુ સંતોની ઉપસ્થિતિ વચ્ચે ઐતિહાસિક ઉત્સવ ઉજવવામાં આવનાર છે, ત્યારે અમરેલી જિલ્લામાં હિન્દુ સંગઠનો દ્વારા અનેક ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવનાર છે, જેને લઈ સાવરકુંડલા શહેરમાં રિદ્ધિ સિદ્ધિ મંદિર હોલ ખાતે હિન્દુ યુવા સંગઠન આયોજિત મહત્વની બેઠક બોલાવાઈ હતી, જેમાં માનવ મંદિરના મહંત ભક્તિરામ બાપુના અધ્યક્ષસ્થાને બેઠક બોલાવવામાં આવતા હિન્દુ સંગઠનને તમામ જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો આગામી 22મી તારીખે સાવરકુંડલા શહેરને શણગારવામાં આવશે, મંદિરમાં આરતી કરી વાત્ય ગાતે શોભાયાત્રાઓ કાઢવી જેથી સમગ્ર શહેર રામભાઈ બને, ભગવાન શ્રીરામની અયોધ્યાની સાથે શહેર અયોધ્યામય બને તે માટે યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. તો બેઠકો યોજી શહેરમાં વિવિધ લોકો આ ઉત્સવમાં જોડાય તે માટે ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ બેઠકમાં શહેરના વેપારીઓ, હિન્દુ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે યુવાનો દ્વારા કાર્યક્રમને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો સાવરકુંડલા માનવ મંદિરના મહંત ભક્તિરામ બાપુના અધ્યક્ષસ્થાને હિન્દુ સમાજની યોજાયેલી આ બેઠકમાં 22મી ભવ્ય રામમય શહેર બને તેવી રીતે આયોજન કરવા માટે યુવાનોને અપીલ કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.